કેમ છો દોસ્તો? આવનારી ગુજરાતી ઐતિહાસિક ફિલ્મ કસુંબોના બે પાત્રો દાદુ બારોટ અને સુજાનનો પાત્ર પરિચય તો અમે તમને જણાવ્યો. હવે ત્રીજા મુખ્ય પાત્ર અમર બારોટ વિશે થોડી વાત કરીએ. પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલ અમર પોતાની પ્રેમાળ મીઠીમાં સાથે રહે છે. અમરને કવિતાનો શોખ છે અને તે આદિનાથ દાદામાં શ્રદ્ધા રાખતો હોવાથી રોજ સવારે સુજાન સાથે પર્વત પરના મંદિરમાં દર્શને જતો હોય છે. દાદાના દર્શન વખતે આપોઆપ તેના મનમાં અવનવી કવિતાઓ જન્મ લે છે, જે સાંભળી સુજાન તથા બીજા દર્શનાર્થીઓ ભાવવિભોર બની જતા હોય છે. કવિ હૃદય ધરાવતા અમરને ચેડવામાં સુજાનને મજા આવે છે. નાનપણના ભેરવો રોજ મીઠી ગોષ્ઠી કરતા રહે છે અને અમર ક્યારેક સુજાનથી રિસાઈ પણ જતો હોય છે. તિલનો ભોળો અને આદિનાથની કવિતામાં મસ્ત રહેનાર અમર દાદુ બારોટનું ખૂબ સન્માન કરતો હોય છે. સૌરાષ્ટ્રમાં ધાડપાડુ તરીકે ઓળખાતો વેડો ખોખર આદિનાથ મંદિર લૂંટવાની યોજના બનાવે છે ત્યારે દાદુ બારોટ અને સુજાનના આગ્રહથી અમર થોડા યુવાનોને લઈને વેડાને શેત્રુંજયમાં લૂંટ કરતો રોકે છે. આ પ્રસંગ બાદ સુજાન અને અમરના લગ્ન થાય છે અને ત્યારબાદ આગમન થાય છે ખિલજીનું, જે આદિનાથ મંદિર તોડી તેને મસ્જિદ બનાવી લૂંટફાટ કરવા માગે છે. દાદુ બારોટ ગામના યુવાનોને આ આક્રમણનો સામનો કરી શેત્રુંજયનું રક્ષણ કરવા કહે છે, જેનું નેતૃત્વ યુવા કપલ સુજાન અને અમર કરવાના છે. દાદુ બારોટની આ યુવા સેનાએ કઈ રીતે ખિલજીના આક્રમણનો સામનો કરી શેત્રુંજયની રક્ષા કરેલી તે તો તમે ફિલ્મ જોશો તો જ ખ્યાલ આવશે. પડદા પર આ ક્લાઇમેક્સ જોતી વખતે તમારા રૂંવાડા ઊભા થઈ જશે અને આંખમાં આંસુ સાથે ગર્વની લાગણી પણ થશે. ખાસ તો અમરના ભલાભોળા વ્યક્તિત્વ અને ત્યારબાદ તેની અજોડ સાહસિકતા માટે તે તમારા મનમાં અલગ જ છાપ ઊભી કરશે. અમર સિવાય આ ફિલ્મમાં ઘણા મહત્વના પાત્રો છે, જેનો પરિચય અમે તમને ફિલ્મ આવે તે પહેલાં આપતા રહીશું. તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.